રાંધણ ગેસના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં રૂપિયા 100 જેટલો જંગી ભાવ વધારો કરવામાં આવ્યો તથા 8 મહિનાથી રાંધણ ગેસમાં સબસિડી પણ મળતી નથી અને ગૃહિણીઓના બજેટ ખુરવાઈ ગયા છે, જેને પગલે ગૃહિણીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા મહિનામાં 2 વખત ભાવ વધારો ઝીંકાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે તથા સરકાર પર સરકારી તિજોરી ભરતા હોવાનો આક્ષેપ પણ લગાવી રહ્યા છે. લોકડાઉન થયા બાદ હવે એક પછી એક મોંઘવારીએ જરૂરથી મહામારીમાં માજા મૂકી છે અને મોંઘવારીના મારથી હવે પ્રજા છે તે જરૂરથી ત્રસ્ત થઈ છે. ત્યારે બીજી તરફ એક જ મહિનામાં છેલ્લા 15 દિવસમાં રાંધણ ગેસના ભાવ 100 રૂપિયા વધુ કરી દેવામાં આવ્યા છે, સાથે સબસિડી પણ બંધ કરી દેવામાં આવી છે, જેને લઈને મહિલાઓથી લઈને આમ જનતા છે તેનું બજેટ છે તે જરૂરથી ખોરવાયું છે. ત્યારે શહેરની મહિલાઓ હવે પોતાના બજેટમાં કેવી રીતે કોમ્પ્રોમાઇઝ કરી રહી છે એમની પાસેથી જાણીશું. બેન, હવે તો બજેટમાં કોમ્પ્રોમાઇઝ ઘણું બધું કરવું પડી રહ્યું છે. ગેસ સિલિન્ડરના ભાવમાં પણ હવે 100 રૂપિયા વધી ગયા છે. તો આ ગેસ સિલિન્ડરના ભાવ વારંવાર વધે છે, તો 15 દિવસમાં જ 100 રૂપિયા વધ્યા. હવે એક તો આ મહામારીનું ચાલતું હતું એમાં ધંધા બધાના બંધ છે, તો ગરીબ વર્ગ શું કરે એમ કે આ તો કોઈને એ તો ભાવ ચડે એટલે દેવા જ પડે, છૂટકો જ નથી. એક બાજુ સરકાર બધાને ગેસના બોટલો આપે છે અને કે મહિલાને આપો સબસિડી આપો, સબસિડી પણ પાછી લઈ લીધી. કરવાનું શું હવે એમાં? તો ગરીબ લોકો તો બિચારા, એને તો બહુ તકલીફ પડે છે. ગેસ સિલિન્ડરના ભાવથી લઈને દરેક વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું છે, કેટલું બજેટમાં હવે સાચવીને ચલાવવું પડશે, ભાવ ઘટશે એવું લાગે છે? ગરીબ લોકોને પોસાય એવું હોવું જોઈએ, બધાએ સમજવું જોઈએ સરકારે કે આવું ગરીબો શું કરશે. એટલે ગરીબોની પરિસ્થિતિ અને આમ જનતાની પરિસ્થિતિ અત્યારે કપરી સમાન જોવા મળી રહી છે. એક તરફ પેટ્રોલ ડીઝલ હોય, ટ્યુશન ફી કે સ્કૂલ ફી હોય, અને બીજી તરફ હવે પડ્યા પર પાટું સમાન ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા છે 100 રૂપિયા, સાથે જ સબસિડી પણ બંધ છે. હા, એટલે એ જ કેવું છે સરકારને કે હવે પોસિબલ હોય તો કોઈ સોલ્યુશન આપે, બીકોઝ ઓફ કે ઘરના અંદર બધા જે દવા દારૂના ખર્ચા, વોટ એવર પેટ્રોલ અલાઉન્સ છે, ખાવા પીવાનું લઈને બધી જ વસ્તુને લઈને એટલા પરેશાન છીએ જ્યારથી કોરોના મહામારી સ્ટાર્ટ થઈ છે. અને એમાં બી ફરીથી હવે એક બીજું અમને માથાભારે એ જોવા મળ્યું કે હવે 15 દિવસની અંદર 100 રૂપિયાનો વધારો એટલે કઈ સમજાતું નથી. અને દિવસે દિવસે હરેક વસ્તુની અંદર ભાવ વધારો, ઘરનું ગુજરાન કઈ રીતે પબ્લિક ચલાવે, આમ જનતાને બહુ જ તકલીફ પડી રહી છે. કઈક તો સોલ્યુશન સરકારે આપવું જ જોઈએ આના માટે થઈને. આ જે પ્રકારની પરિસ્થિતિ મોંઘવારી છે, બજેટો ખોરવાઈ રહ્યા છે, ત્યારે લાગી રહ્યું છે કે આગામી દિવસમાં ભાવ ઘટશે, કારણ કે પેટ્રોલ ડીઝલ થી લઈને દરેક ચીજ વસ્તુના વધી રહ્યા છે. ક્યારેય ઘટતો નથી આપણા દેશમાં, ઘટે તો મજાક માટે, મજાક પૂરતો 1 રૂપિયો કે 2 રૂપિયા. જેટલો ઝડપી ભાવ વધે છે ને એટલો ઝડપી ભાવ ઘટતો નથી. ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાના ઉપર એક તમાચા રૂપે 1 રૂપિયો 1 રૂપિયો 20 પૈસા એવો ભાવ ઘટે છે, અને વધે છે ત્યારે 100 રૂપિયા ડાયરેક્ટ કેટલો બધો વધે છે. ભાવ ઘટી ઘટીને એટલો જ ઘટશે. આ તો એક આ મધ્યમ વર્ગ અને ગરીબ પ્રજાના ઉપર એક મોટો તમાચો છે કે આ ભાવ વધારો. લોકડાઉનના કારણે લોકોના ધંધા મોટપણા ભાગના બંધ થઈ ગયા, હજુ તો ખુલી રહ્યું છે, શરૂઆત થઈ રહી છે, માંડ માંડ સેટલમેન્ટ છે. ગૃહિણી પોતાનું ઘર કેવી રીતે ચલાવે એનું મન જાણે છે કે કેવી રીતે એનું ઘર ચાલે છે. એમાં બી આ 15 દિવસમાં 100 રૂપિયા ભાવ વધી ગયો થોડા થોડા કરીને, તો કેવી રીતે ઘર ચલાવવાનું, કરિયાણું લાવવું, બાળકોનું દવાનો કે ભણવાનું ખર્ચ પઠાવવાનું કે આ ખર્ચ કરવો, શું કરવું? સરકારની પાસે અમારો એ જ સવાલ છે કે તમે વારંવાર ભાવ વધારો આપો છો, તમે પણ જાણો છો આટલી મોટી સહાયની તમે ઘોષણાઓ કરી દો છો, પણ પછી ચાલુ થયા પછી તમે થોડા સ્ટેબલ તો થવા દો બધાને પેલા. અને ગેસ તો મારું માનવું છે કે નેચરલ છે, આપણા દેશની જ ઉપજ છે, તો એના ઉપર શા માટે ભાવ વધારો? જરૂરથી જનતામાં રોષ તો જોવા મળી જ રહ્યો છે. એક પડ્યા પર પાટું હવે રાંધણ ગેસ લાવવો દરેક જનતા માટે મુશ્કેલ છે. આ જે કઈ વધારો થાય છે એ વધારો થવા પાછળનું કારણ એ રાજકારણ જ છે. એ બધા રાજકારણ રમી રહ્યા છે અને મધ્યમ વર્ગના લોકોને શોષણ કરી રહ્યા છે. એટલે જરૂરથી આ જે સતત દરેક ચીજ વસ્તુઓના પેટ્રોલ ડીઝલ હોય કે પછી ટ્યુશન ફી કે દરેક ફી, તમામ બાબતો ઉપર હવે પડ્યા પણ પાટું સમાન સબસિડી જે બંધ કરી દેવામાં આવી છે અને રાંધણ ગેસ જે છે તેના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આમ જનતા પરેશાન થઈ રહી છે, જયારે મોંઘવારીમાંથી હવે જનતાને ક્યારે રાહત મળશે તે પણ એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે. કેમેરામેન અજય પટેલ સાથે દિવ્યા ચૌહાણ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.